હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને રાગીના ટેસ્ટી અને હેલ્ધી ઢોસા બનાવીને બતાવી રહી છું. મિત્રો, આ રાગી ખાવામાં તો સારી લાગે જ છે, પણ વિટામિન્સથી પણ ભરપૂર હોય છે. આ રાગી નાના બાળકો માટે પણ સારું છે અને મોટાઓ માટે પણ સારા હોય છે. મિત્રો, બીજી એક વાત એ છે કે આ ઢોસા બનાવતી વખતે તમારે પલાળી રાખવાની પણ જરૂર નહીં પડે. હવે આ રાગીનો લોટ બજારમાં તૈયાર મળતો હોય છે. ચોખાનો લોટ અને રવો હશે તો તમે આ ખીરું તૈયાર કરીને ફટાફટ ઢોસા તૈયાર કરી શકો છો. મિત્રો, આ વિડીયો જો તમને ગમે તો શેર કરજો અને લાઈક પણ કરજો. અને હા, ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરો, જેથી મારા રેસિપીઝના વિડીયો હું જ્યારે અપલોડ કરું તો એના નોટિફિકેશન સૌપ્રથમ તમારા પાસે આવે. આ રેસિપી કરવા માટે આપણને જોઈશે 1 કપ રાગીનો લોટ, 1/2 કપ ઘીનો રવો, 1/2 કપ ચોખાનો લોટ, 1/2 કપ દહીં, 1 ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા ધાણા, 2-3 ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ટીસ્પૂન જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે 1 બાઉલમાં ત્રણેય લોટ મિક્સ કરીશું. 1 કપ રાગીનો લોટ, 1/2 કપ ચોખાનો લોટ, 1/2 કપ ઝીણો રવો, 1/2 કપ દહીં, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા ધાણા, 1 ટીસ્પૂન જીરું, 2-3 ઝીણા સમારેલા લીલા મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આ સામગ્રીને મિક્સ કરી લઈશું. જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ઢોસા માટેનું ખીરું તૈયાર કરીશું. મિત્રો, આ ઢોસાનું ખીરું પ્રમાણમાં થોડું વધારે પાતળું હોય છે. આ ખીરાને 15 મિનિટ માટે આપણે રેસ્ટ થવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે મિત્રો, હવે આપણું ખીરું સરસ રેસ્ટ થઈ ગયું છે. જો તમને જરૂર લાગે તો તમે થોડું પાણી નાખી શકો છો. આપણું ખીરું આ પ્રમાણે તૈયાર કરવાનું છે. ઢોસા કાઢતા પહેલાં તવાને આપણે હાઈ ફ્લેમ ઉપર ગરમ કરીશું. તવો ગરમ થાય કે ઘી નાખીને તવાને સારી રીતે ગ્રીસ કરી લઈશું. ગેસ લો કરીને તવા ઉપર આપણે ખીરું નાખીશું. મિત્રો, ઢોસા બનાવતા વખતે તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો. તવા ગરમ કરતી વખતે ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાની છે અને જ્યારે તમે ખીરું નાખશો ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો કરવાની છે. ખીરાને તમારે ચમચાની મદદથી સ્પ્રેડ ન કરતા એના રીતે જ તે ઠવા દેવાનું છે. ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ રાખીશું. ઉપરથી ઘી લગાવીને સારી રીતે સ્પ્રેડ કરીશું. મિત્રો, આ ઢોસા ઘીમાં બનાવશો તો ખાવામાં ઘણા સરસ અને ટેસ્ટી લાગશે. નીચેની બાજુ થયા બાદ એને આપણે પલટાવીશું. બીજી બાજુ પણ આપણે મીડિયમ ગેસ ઉપર કૂક થવા દઈશું. મિત્રો, કોઈ અલગ ટાઈપના ઢોસા ટ્રાય કરવા હોય ને તો આ ઢોસા ખાવામાં ઘણા સરસ લાગે છે. હેલ્ધી અને ટેસ્ટી રાગી ઢોસા તમારા માટે તૈયાર છે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.